તો મહેસાણામાં ધોધમાર વરસાદથી ભરાયા છે પાણી. સોહમ બંગલોઝ નારાયણ બંગલો વિસ્તારમાં પણ ભરાયા છે પાણી. તો વૃંદાવન સોસાયટી હોય કે જલારામ સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. પાણી ભરાતા સ્થાનિકોને અવરજવર કરવા માટે પણ હાલાકી ભોગવી રહ્યા છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે. સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. આ વૃંદાવન સોસાયટી જલારામ સોસાયટીના વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં પાણી ઘૂસી ગયા છે. મહેસાણામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો અને ત્યારબાદ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. ત્યારે પ્રશાસનની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે પ્રી મોન્સૂનની કામગીરીના મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ ઠેરની ઠેર પરિસ્થિતિ રહે છે. દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે અને આ વર્ષે પણ ફરી એની એ જ પરિસ્થિતિ છે. લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે તો લોકોનો માલ સામાનને પણ નુકસાન થયું છે.